5 સમય થઈ ગયો છે એક બ્રેક નો. બીજા ગુડ ન્યૂઝ બતાવીશું આ નાનકડા બ્રેક બાદ. તો હવે પક્ષી મિત્રો માટે ગુડ ન્યૂઝ કેશોથી. આજે કેવા મિત્રની વાત કરવી છે જેની દોસ્તી સૌથી અનોખી છે. જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઈ ડોબરિયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એકબીજા વગર ચાલતું જ નથી. તો જોઈએ પક્ષીઓ અને હરસુખભાઈની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન. મિત્રતા તો તમે ઘણી જોઈ હશે, પરંતુ કેશોદના હરસુખભાઈ ડોબરિયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહીં જોઈ હોય. આપણે જાણીને આનંદ થશે કે હરસુખભાઈ ડોબરિયા છેલ્લા 20 વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમિત રીતે હરસુખભાઈના ઘેર પહોંચી જાય છે. હરસુખભાઈ એક ખેડૂત છે અને પોતાના ઘરે છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવારે સાંજે બાજરીના ડુંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને પછી એક બે પક્ષીઓ નહીં પરંતુ 3000 જેટલા પક્ષીઓ આવે છે. પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે. મારે ત્યાં પક્ષી આવે અને આ 20મું વર્ષ છે અને અત્યારે અમારે એની અરે એમ ભાઈબંધી જ થઈ ગઈ. એના વિના અમને નથી હાલતું, અમારા વિના એને નથી હાલતું એવું. અને સવારમાં 6:30 વાગે 2500 થી 3000 પોપટ આવી જાય, પછી બપોર પછી 4 વાગ્યાથી 6:30 હાથ સુધી હોય. અને અત્યારે જોકે છે જ, અને આ 20 વર્ષથી અમે એને ખવડાવીએ અને 1.5 લાખ રૂપિયાનો જે ખર્ચો કરીએ એ મારી 10 વીઘા જમીન છે, એમાં જે ઉપજ આવે એ બધી એમાં નાખી દઉં. અને પછી અમારી જે કમાણી થાય કે અમે જે કમાતા હોઈએ એમાંથી અમુક ભાગ કાઢી અને એ અને કોઈ પાસેથી એક રૂપિયો પણ લેતા જ નથી. ઘણા એવા લેંભાગો હોય કે જે ફારો કરવા નીકળે અને કોઈ દેતાય નહીં અને અમે કોઈનો પૈસો લેતા નથી, અમારે પૈસે જ ખવડાવીએ. અને એક મિત્રતા એવી થઈ ગઈ છે કે જે એને આવ્યા વગર હાલતું નથી ને અમે એને ખવડાય વગર હાલતું નથી ને 10 થી 15 મણ માંડવીને દાણા નાખીએ છીએ. કેશોદના હરસુખભાઈ ડોબરિયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે. પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા 5 વાગે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઈ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડુંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે. પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે. 500 રૂપિયાની ચણની ખરીદી શરૂ કરેલ આ અભિયાનમાં આ વર્ષે 1 લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈ પણ ફંડફાળા વગર કરી છે. હરસુખભાઈના પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે અને જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી અમારે ખૂબ જ સારું છે અને ધંધામાં ખૂબ જ બરકત થઈ રહી છે. પોપટ આવે એટલે અમારે એમ કે સવારમાં ઉઠીને નાસ્તા પાણી કર્યા વગર ડુંડા નાખી દઈએ અને બધાય ઘરના સભ્ય ડુંડા નાખતા હોય અને બધાયને કોઈ ક્યાંય ગયા હોય તો
એકલા હોય તો નાખી દઈએ એમ કે આમ આપણે એવું નહીં કે હું કરશું. જ્યારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે ત્યારે હરસુખભાઈ પક્ષીઓને જે અનાજ આ દાણા ખવડાવે છે તે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ધાન્ય નીચ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેની ખાસ કાળજી લઈ રહ્યા છે. હરીફ ખોખર, જૂનાગઢ, ઝી 24 કલાક, ગુડ ન્યૂઝ ટીમ.